चटी गई कई बैग में जती मारा हेलो हाँ बलवंत भाई तुम्हारी गाड़ी में हमारी पेन ड्राइव छे अरे जुओ ने मने पेन ड्राइव मिलती नहीं ना नहीं मारी पास बैकअप प्लीज तमे तमारी गाड़ी में जो ने आई एम श्योर ये गाड़ी में ज पड़ी हशे नथी पेन ड्राइव गई क्या તમે જે કર્યું છે તે કમાલ છે કમાલ વાહ તમે ખૂબ સરસ કામ કર્યું આને એવી પોલીસને કોઈ જ વાત નથી કરી જેથી તમારી દીકરીના લગ્નમાં વિઘ્ન આવે આને તો ઉપરથી મારી મદદ કરી સરકાર સરકાર મેં તો કહ્યું હતું મારી છોકરી કોઈ દી ખોટું ના કરે હિંસા એ કાયરનું હથિયાર કહેવાય અને મને હિંસા પણ પસંદ નથી અને કાયર પણ બોલો તમારે શું ઇનામ જોઈએ ઇનામ તમે જે આપશો મને ગમશે અને હા લગન એક દિવસ વહેલા લઈશું પ્રસંગ બંધ બારણે પતાવી દેવાનો છે અને એ પણ ચૂપચાપ છોકરી નો સેલ્ફી કાઢવા માટે મેં ફોન પર્સ માંથી બહાર કાઢ્યો પેન ડ્રાઈવ ત્યાં પડી ગઈ હશે પેન ડ્રાઈવ ત્યાં જ હોવી જોઈએ કેળવણી મંડળ ના કોમ્પ્યુટર માંથી સુરેશ માસ્તરે ગાડી આપ્યો હશે તમે શાળાને તાળું મારી દીધું હું તો કહું છું કે છોકરીને તાત્કાલિક ગામની બહાર કાઢી મૂકો તમે હવે ચૂપ રહેશો તમે તો દર વખતે મારી સાથે આવું જ કરો છો દેવી તમે હવે ભજીયા બનાવો તો કેવું ધરુ કાકા ગાડી કાઢો આપણે ગામમાં આટો મારી આવીએ જોઈએ તો ખરી શું ચાલે છે જી આવો ભાઈ તમારો બાળ
પહેલા મારે જ્યાં જવું છે તે બતાડું છું. જોઈ, આ અમારા ગામની શાળા છે, મસ્ત છે ને? મારે એમાં ભણવા જવું છે. પેલું ઈદ્યો છે ને, ઈદ્યો આમાં ભણવા આવે છે. બાપુ મને હોશે હોશે મોકલે ને, હું કહું ને તો મને વળે છે. મોટા ભાભી, મને માફ કરી દો. આ શું બોલ્યા રૂખીબેન? પોતાના સમજતા હો તો માફી ના માંગો. મોટા ભાભી, તમે તો મારા પોતાના છો, અને આમ પણ આ ગામમાં વડીલ કહેવાય એવા તમે એક જ છો ને. ડુંડાભાઈ, કાને ને આંખોએ અડધું જ કામ કર્યું અને જીભે આખું કામ પતાવ્યું, એમાં અમારાથી ભૂલ થઈ ગઈ. છોકરી મળી જાય તો એને પૂછી લો, એલા લોકોને પૂછી લો. અરે જે વિધિઓ છે એ તો પતાવવી પડશે ને. આણું પાથરવાનું, પીઠી ચોળવાની, નજરનો દોરો બાંધવાનો, બધું આજે જ પતાવવું પડશે. મારું માનો તો નજરનો દોરો બાંધવાનું અત્યારે જ પતાવી નાખીએ. મારી પાસે લવિંગ, લોખંડની ખીલી, છાણું છે ને તમારી પાસે? કાળું કપડું છે મારી પાસે. મારું રમી અને સુરીને ચાર રસ્તે મોકલી દઉં છું ધૂળ લઈ આવવા. નજર બાંધવા હતું મોટુભાઈ, ચાર રસ્તાની ધૂળ મંગાવી છે. કેવું કહેવાય, ધૂળ નજર બાંધવા કામ આવે? આ નજર બાંધવી એટલે શું? અરે કોઈની ખરાબ નજર આપણા પર પડે તો આપણી સાથે કંઈક અશુભ થાય, એટલે નજરનો દરો બાંધીએ. કોઈ આપણી સામે જોવે નહીં એવું? અલી જોવે નહીં એવું નહીં, પણ જોવે તો આપણા પર એની અસર ના થાય. તો ખબર કેવી રીતે પડે કે નજરની અસર આપણા ઉપર થઈ કે નહીં? આપણી સાથે કઈ ખરાબ થાય તો અસર થઈ સમજવું, અને ના થાય તો ના સમજવું. પણ હવે આગળ કઈ પૂછતે નહીં હો બાપા. ચલો મોટી બાર આ જોતા હશે, આપણે જઈએ. નમસ્તે બેન, હું તમારી કે મદદ કરી શકું? ના સિતરાજબા, તમારો ખૂબ ખૂબ આભાર. હવે જે કરવાનું છે ને એ મારે જ કરવાનું છે. અત્યાર સુધી હું તમને સમજાવતો, પણ જો હવે તમે સમજી જાઓ તો સારું છે.